નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જ્ઞાન સેતુ બ્રિજ કોર્સની જે એક્ટિવિટી તમારી પાસે છે તેમાંથી આપણે જોવાના છીએ ધોરણ નવ ઇંગ્લિશની એક્ટિવિટી ચાર જેનું શીર્ષક છે સિંગ્યુલર અને પ્લરર પ્લુરલ તો વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો કે ગુજરાતી ભાષાની જેમ તમે અંગ્રેજી ભાષામાં પણ એકવચન અને બહુવચન કરી શકો છો તો એકવચનનું ગુજરાતી આપણે ઇંગ્લિશ કરવું હોય તો સિંગ્યુલર થાય અને એનું બહુવચન કરવું હોય તો એનું બહુવચનને આપણે પ્રુલર કહીએ છીએ અહીં આપણે કોઈ નામનું એક વચનમાંથી બહુવચનમાં રૂપાંતર થાય છે ત્યારે તેમાં કયા ફેરફાર થાય છે તેની ચર્ચા કરવાની છે તો અહીંયા તમને એની ચર્ચાઓ આપેલી છે કે કયા કયા ફેરફાર થાય છે અમુક એના નિયમો આપેલા છે એ તમારે વાંચી જવાના છે ત્યાર પછી બીજા નિયમો છે બરાબર વાય હોય તો વાયનું શું કરવાનું પછી અહીંયા અન્ય નિયમો છે કે કેટલાક બહુવચન એવા છે કે જે અનિયમિત છે એ આપણે ખાસ યાદ રાખવાના ત્યારબાદ જોઈએ કેટલાક નામના એક જ હોય છે તો આ બંને સાઈડ એવા છે કે જેના રૂપ સરખા થાય એક વચન તો એક વચન પણ સરખું અને બહુવચન કયો તો બહુવચન પણ સરખું અને તમને અહીંયા થોડાક ઉદાહરણ આપેલા છે ત્યારબાદ આપણે જોઈએ એક્ટિવિટીમાં અહીંયા કહે છે કે આ બાજુ જે કંઈ તમને આપેલા છે એના બહુવચન લખવાના છે તો મેં અહીંયા તમને બધાના બહુવચન આપેલા છે તો બોયઝ વોચિસ ફ્રેન્ડ્સ ગ્લાસીસ આ મેંગો છે એ અહીંયા લખવાનું છે બોક્સિસ પોટેટોસ ડીસીસ માઇસ માઉસનું બહુવચન થશે માઇસ એક ખાસ ધ્યાનમાં રાખવાનું બુક્સ કીઝ સ્ટોરીઝ લેમ્પ્સ વુમન સોરી વુમેન ચિલ્ડ્રન અને બેબીસ ત્યારબાદ જોઈએ ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ તો નીચેના વાક્યને બહુચનમાં રૂપાંતરિત કરો તો ચાઇલ્ડ ઇઝ અ પ્લેઇંગ છે તો એનું આપણે કરશું ધ ચિલ્ડ્રન આર અ કાવ ઇટ્સ ગ્રાસ તો આપણે કહીશું કાઉઝ ઇટ ગ્રાસ ત્યારબાદ અ લેડી વોઝ રીડિંગ તો આપણે કરશું લેડીઝ વેર રીડિંગ ચોથામાં આવશે ધ સ્ટુડન્ટ્સ વેર રાઇટિંગ લેટર્સ અને પાંચમામાં આવશે ધી આર અવર ઇંગ્લિશ ટીચર્સ ત્યારબાદ જુઓ રીડ ધ પેસેજ ઇઝ કેરફુલી એન્ડ ફાઇન્ડ આઉટ સિંગ્યુલર એન્ડ પ્લુરલ ફકરાને ધ્યાનથી વાંચો અને એક વચન અને બહુ વચનના વાક્યો છૂટા પાડીને લખો તો અહીંયા આપણને

પછી આપણે આગળનું આંખે જોઈન્ટ કરી દેવાનું સમ ચિલ્ડ્રન વેર એન્જોઈંગ ત્યારબાદ ધ બર્ડ્સ વેર ચિર્પિંગ અને ઇટ વોઝ માય મેમોરેબલ ટ્રીપ ત્યારબાદ ની એક્ટિવિટી અહીંયા આપણને કહે છે બહુવચનનું યોગ્ય રૂપ મૂકો તો જો એક ટોમેટું હતું તો વન ટોમેટો તો બે હોય તો શું થઈ જાય ટુ ટોમેટોઝ અહીંયા ટી કરવાનો છે ટોમેટોઝ ફિશ છે તો ટુ ફિશિસ પછી બુક છે તો બુક્સ પેન છે તો પેન્સ અને ગ્લાસ છે તો ગ્લાસીસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂરો થાય છે તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પર પ્રેસ કરજો જેથી કરીને અહીંયાથી હું જે કંઈ વિડીયો મૂકું છું એની તમને મોબાઈલમાં નોટિફિકેશન મળતી રહે તમને જો ધોરણ નવના અંગ્રેજીના અન્ય વિડીયો લખવાના બાકી હોય તો તમે અમારા પ્લે લિસ્ટમાંથી પણ જઈને આ વિડીયો લખી શકો છો અથવા તો મેં અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આ બધા જ વિડીયોની લિંક મોકલેલી છે તો એમાંથી પણ તમે કોઈપણ વિડીયો તમારે જોવાનો બાકી હોય તો એ જોઈ શકો છો અમે ટૂંક જ સમયમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો